પુત્રીઓએ ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરે તેના પૂરા પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં તેના મૃત્યુ પછી તેની પુત્રીઓએ તેનું લખેલું વસિયતનામું વાંચ્યું મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો એક ભાગ્યા બે ભાગ મળશે મારી બીજી પુત્રીને મારા ઊંટનો એક ભાગ્યા ચાર ભાગ મળશે મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો એક ભાગ્યા પાંચ ભાગ મળશે અહીંયા કીધું છે કે એક વૃદ્ધ સ્ત્રી હતી તે તેની ત્રણ પુત્રીઓ સાથે રહેતી હતી તે ખૂબ ધનવાન હતી અને તેની પાસે ઓગણીસ ઊંટ હતા તે એક વખત માંદી પડી એટલે પુત્રીઓએ ડૉક્ટરને બોલાવ્યા ડૉક્ટરે તેના બનતા પૂરા પ્રયત્નો કર્યા પણ તે વૃદ્ધ સ્ત્રીને બચાવી શક્યા નહીં તેના મૃત્યુ પછી તેની પુત્રીએ પુત્રીઓએ એ વૃદ્ધ સ્ત્રીએ લખેલું વસિયતનામું વાંચ્યું તો એમાં લખ્યું હતું કે મારી સૌથી મોટી પુત્રીને મારા ઊંટનો અડધો ભાગ એટલે કે એક ભાગ્યા બે ભાગ મળશે મારી બીજી પુત્રીને મારા ઊંટનો ચોથો ભાગ એટલે કે એક ભાગ્યા પાંચ ભાગ મળશે અને મારી ત્રીજી પુત્રીને મારા ઊંટનો એક ભાગ્યા પાંચ એટલે કે પાંચમો ભાગ મળશે પુત્રીઓ ખૂબ જ મૂંઝાઈ ગઈ એ ચિંતામાં આવી ગઈ મને કુલ ઊંટનો ઓગણીસ ઊંટનો એક ભાગ્યા બે ભાગ કેવી રીતે મળી કેવી રીતે મળશે મોટી પુત્રીએ કહ્યું મોટી પુત્રીએ એમ કહ્યું કે મને કુલ ઊંટ કેટલા છે ઓગણીસ ઊંટ છે એનો અડધો ભાગ કેવી રીતે મળશે ઓગણીસના અડધા સાડા નવ થાય ઓગણીસના અડધા કરો તો એ સાડા નવ થશે પણ આપણ આપણને ઊંટને કાપી ન શકીએ કાપી ન શકીએ બીજી પુત્રીએ કહ્યું તે સાચું છે પણ હવે આપણે શું કરીશું ત્રીજી પુત્રીએ કહ્યું એટલામાં તેમણે તેમના કાકીને આવતા જોયા પુત્રીઓએ તેમનો પ્રશ્ન જણાવ્યો મને વસિયતનામું બતાવો મારી પાસે એક યુક્તિ છે એવું એમની કાકીને કાકીએ કહ્યું તમે મારું ઊંટ લઈ લો કાકીએ કહ્યું કે તમે મારું ઊંટ લઈ લો હવે તમારી પાસે વીસ ઊંટ છે પુત્રીઓ પાસે કેટલા ઊંટ હતા ઓગણીસ અને એમની કાકી જોડેથી એમને એક ઊંટ લીધું તો કેટલા ઊંટ થયા વીસ હવે તમારી માતા જે રીતે વસિયતનામું લખ્યું છે તે મુજબ ઊંટને વેચી શકશો કાકીએ કહ્યું કે તમારી મમ્મીએ જે રીતે વસિયતનામું લખ્યું છે તે રીતે તમે વેચી શકશો તારે અડધા ઊંટ જોઈએ છે ને ખરું ને દસ ઊંટ લઈ લે તેણે મોટી પુત્રીને કહ્યું કાકીએ મોટી પુત્રીને કહ્યું કે તારે અડધા ઊંટ જોઈએ છે ને પસિયતનામામાં શું લખ્યું હતું મોટી પુત્રી માટે કેટલા ઊંટ હતા જેટલા ઊંટ હતા એની એનો અડધો ભાગ તો તારે અડધા ઊંટ જોઈએ છે ને ખરું ને તો દસ ઊંટ લઈ લે ઊંટ કેટલા થયા વીસ તો એના અડધા કેટલા થશે દસ ઊંટ લઈ લે તેણે મોટી પુત્રીને કહ્યું એટલે કે કાકીએ મોટી પુત્રીને કહ્યું તું તારો ભાગ લઈ લે ચોથા ભાગના એના ભાગમાં કેટલો હતા ચોથા ભાગના તો એને ચોથા ભાગના ઊંટ લીધા તો તેને ખાલી જગ્યા ઊંટ મળ્યા તો કેટલા મળ્યા હશે એને તો આપણે જોઈ લઈએ કુલ કેટલા હતા વીસ ઊંટ હતા એમાંથી ચોથો ભાગ એના ગુણ્યા વીસ ગુણ્યા એક ભાગ્યા ચાર ભાગ ચલાવ તો કેટલા આવશે તો કેટલા ઊંટ આવશે પાંચ ઊંટ તો બીજી પુત્રીને કેટલા ઊંટ મળશે પાંચ ઊંટ તું એક ભાગ્યા પાંચ ભાગના ઊંટ લઈ શકે છે કાકીએ ત્રીજી પુત્રીને કહ્યું તેને ખાલી જગ્યા ઊંટ મળ્યા તો તીજી પુત્રીને કેટલા ઊંટ મળ્યા હશે તો કુલ ઊંટમાંથી 1 ભાગ્યા 5 ભાગ ગુણાકાર કરી દઈએ તો અહીંયા 5 * 5 = 20 તો કેટલા ઊંટ આવશે 4 ઊંટ તો તીજી પુત્રીને કેટલા ઊંટ મળશે 4 ઊંટ ખૂબ જ ખુશ થઈ અને તેના ઊંટની ગણતરી કરી ત્રણેય પુત્રીઓ ખુશ થઈ ગઈ અને એમના ઊંટની ગણતરી કરી મોટી પુત્રીને કેટલા ઊંટ મળ્યા દસ નાનીને કે બીજી પુત્રીને કેટલા મળ્યા પાંચ અને ત્રીજીને કેટલા મળ્યા ચાર તો એ ત્રણનો સરવાળો કેટલો થયો ઓગણીસ દસ એ મોટી પુત્રીને મળતા ઊંટ છે પાંચ એ બીજી બીજી પુત્રીને મળતા ઊંટ છે અને ચાર એ ત્રીજી પુત્રીને મળતા ઊંટ છે ત્રણનો સરવાળો કરતાં કેટલા થાય છે ઓગણીસ એક વધેલું ઊંટ મારું છે કાકીએ કહ્યું અને તેનું ઊંટ લઈ ગઈ જે ઊંટ વધ્યું ચિંતા હતી એમની કાકીએ દૂર કરી આ કેવી રીતે થયું ચર્ચા કરો તમારે ચર્ચા કરવાની છે અરુણનું સમયપત્રક અહીંયા આગળ આપ્યું છે અરુણનું સમયપત્રક એમાં આપી છે ઊંઘવું એ દિવસનો ત્રીજો ભાગ ઊંઘવા માટે એ દિવસનો કેટલો ભાગ કેટલો ભાગ ઊંઘ ઊંઘે છે તો દિવસનો ત્રીજો ભાગ અલગ અલગ રંગનો ઉપયોગ કરી દર્શાવો અહીંયા અલગ અલગ રંગનો ઉપયોગ કરીને એ દર્શાવવાનું છે કે ઊંઘવા માટે એ કેટલો ઉપયોગ લે છે પછી રમવા એ દિવસનો કેટલો ભાગ છે આઠમો ભણવું એ દિવસનો ચોથો ભાગ છે આ માટે અરુણ કેટલા કલાક લેશે ઊંઘવું રમવું ભણવું એ બધા માટે અરુણ કેટલા કલાક લેશે અહીંયા ઊંઘવા માટે ખાલી જગ્યા કલાક ભણવા માટે કેટલા કલાક રમવા માટે કેટલા કલાક અને બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે અહીં અરુણની મમ્મી કહે છે કે અરુણ રાત્રે દસ વાગે સુઈ જાય છે અને સવારે છ વાગે ઉઠે છે તે સવારે સાત થી આઠ વચ્ચે રમે છે અને ફરીથી સાંજે ચાર થી છ વચ્ચે રમે છે તો કેટલો સમય રમે છે કેટલો સમય ભણવા માટે લે છે અને કેટલો સમય ઊંઘવા માટે લે છે એની આપણે ગણતરી કરીએ અરુણનું સમયપત્રક એમાં આપી છે નીચે આપેલ ખાનામાં અરુણના સમયપત્રક પ્રમાણે માગ્યા મુજબ રંગપૂરી કલાક દર્શાવો અહીંયા આજે સમયપત્રક ખાના આપેલા છે એ એ પ્રમાણે સમયપત્રક એટલે કે ઊંઘવા માટે કેટલો સમય વાપરે છે રમવામાં કેટલો સમય વાપરે છે અને ભણવામાં કેટલો સમય લે છે એ પ્રમાણે એમાં અલગ અલગ રંગ પૂરવાના છે ઊંઘવું તો કેટલો છે દિવસનો ત્રીજો ભાગ રમવું દિવસનો અડધો ભાગ ભણવું દિવસનો એક ભાગ્યા ચાર ભાગ રમવું દિવસનો આઠમો ભાગ ભણવું દિવસનો એક ભાગ્યા ચાર એટલે કે ચોથો ભાગ આ માટે અરુણ કેટલા કલાક લેશે તો પહેલાં આપણે ઊંઘવા માટે જોઈએ તો દિવસના કુલ કેટલા કલાક હોય છે દિવસના કુલ ચોવીસ કલાક હોય છે તો ચોવીસ કલાકમાંથી એ ઊંઘવા માટે કેટલા કલાક લે છે રમવા માટે કેટલા કલાક લે છે અને ભણવા માટે કેટલા કલાક લે છે એ શોધીએ તો ઊંઘવા માટે કેટલા કલાક લે છે ચોવીસ કલાકનો ત્રીજો ભાગ એટલે અહીંયા ઊંઘવા માટે શું આપ્યું છે કે દિવસનો ત્રીજો ભાગ તો દિવસના કેટલા કલાક હોય છે ચોવીસ તો ચોવીસ કલાકનો ત્રીજો ભાગ તો કેટલા થશે ચોવીસ નીચે ભાગાકારમાં ત્રણ એનો છેદમાં ત્રણ તો આઠ તરી ચોવીસ તો કેટલા થશે આઠ કલાક તો ઊંઘવા માટે કેટલા કલાક લે છે આઠ કલાક તો અહીંયા આઠ કલાકમાં આપણે રંગ પૂરી દીધો એક બે ત્રણ ચાર પાંચ છે સાત અને આઠ આ કુલ ચોવીસ કલાક છે તો ઊંઘવા માટે કેટલા લીધા તો આ શું થયું ઊંઘવું હવે ભણવા માટે કેટલા લે છે તો કેટલા લે છે ચોવીસ કલાકનો ચોથો ભાગ ભણવા માટે કેટલું હતું દિવસનો એક ભાગ્યા ચાર ભાગ લેકે ચોથો ભાગ તો દિવસનો દિવસના કેટલા કલાક છે 24 કલાક તો तो 24 કલાકનો ચોથો ભાગ કેટલા થશે 24 નીચે છેદમાં 4 બરાબર કેટલા થશે અહીંયા ભાગ ચલાવશો તો 6 * 4 24 તો 6 કલાક ભણવા માટે કેટલા કલાક લે છે 6 કલાક તો આમાં આપણે ભણવાના 6 કલાકાના આવે 6 કલાકના આપણે પૂરી દઈએ કેટલા થશે 6 કલાક એક બે ત્રણ ચાર પાંચ અને છ એક બે ત્રણ ચાર પાંચ અને છ આ છ કલાક શેના માટે કાં નીકાળે છે એ ભણવા માટે તો શું આવશે છ કલાક ભણવા માટે હવે રમવા માટે કેટલો સમય લે છે તો રમવા માટે કેટલો લે છે દિવસનો આઠમો ભાગ દિવસનો આઠમો ભાગ લે છે તો દિવસનો કેટલા કલાક ચોવીસ કલાકનો આઠમો ભાગ કેટલા થશે ચોવીસ છેદમાં આઠ તરી ચોવીસ એટલે આઠે ભાગ ચલાવશો તો અહીંયા કેટલા આવશે ત્રણ તો ત્રણ કલાક રમવા માટે કેટલા કલાક વાપરે છે એ ત્રણ કલાક તો અહીંયા ત્રણ કલાકમાં આપણે નિશાની કરી દઈએ અહીંયા એક ખાનું એ એક કલાકનું છે તો ત્રણ કલાક થયા તો કેટલા કલાક એક બે ત્રણ એ શાના માટે છે રમવું તો બીજી પ્રવૃત્તિઓ માટે કેટલા કલાક રહ્યા આ જે બાકી રહ્યા એ શું થશે બીજી પ્રવૃત્તિઓ માટે રહેલા કલાકો છે આ દરેકે લખવાનું છે હવે બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસનો કેટલા કલાકનો ઉપયોગ કરે છે તો બીજી પ્રવૃત્તિઓ માટે કેટલા કલાકનો ઉપયોગ કરે છે એ માટે આપણે શું કરીએ કે ઊંઘવા ભણવા અને રમવા માટે જે સમય લીધો છે એનો સરવાળો કરી અને કુલ જે સમય છે એમાંથી એ બાદ કરી દઈશું કુલ સમય એટલે કે દિવસના કેટલા કલાક છે એ સમયમાંથી આપણે એને ઊંઘવા ભણવા અને રમવા માટે જેટલો કલાકનો ઉપયોગ કર્યો એ એમાંથી બાદ કરી દઈશું તો બીજી પ્રવૃત્તિઓ માટે જે પણ આવે સમય એ બીજી પ્રવૃત્તિઓ માટે સમય થશે તો આપણે જોઈ લઈએ બીજી પ્રવૃત્તિઓ માટે તે દિવસના કેટલા કલાકનો ઉપયોગ કરે છે તેણે ઊંઘવા ભણવા અને રમવા માટે લીધેલ સમય ઊંઘવા માટે કેટલાક કેટલો સમય લીધો તો આઠ કલાક ભણવા માટે છ કલાક અને રમવા માટે ત્રણ કલાક તો આ ત્રણનો સરવાળો કરીશું તો કેટલા થશે સત્તર કલાક તેથી બીજી પ્રવૃત્તિઓ માટે લીધેલ સમય એટલે બીજી પ્રવૃત્તિઓ માટે લીધેલ સમય તો શું થશે આખા દિવસનો એટલે કે ચોવીસ કલાકમાંથી આ જે સમય આવ્યો એ આપણે એમાંથી બાદ કરી દઈએ તો ચોવીસ કલાક માઈનસ સાત સત્તર કલાક એટલે કે ચોવીસ કલાકમાંથી સત્તર કલાક એ બાદબાકી કરી દઈએ તો એ બાદબાકી કરશો તો કેટલા મળશે સાત કલાક તો એ બીજી પ્રવૃત્તિઓ માટે કેટલો સમય લે છે સાત કલાક લખવાનું છે દરેકે હવે આગળ શાળાનું સામાયિક એક શાળાએ વર્ષના ત્રણ દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિકો હશે અહીંયા છે કે શાળાનું સામાયિક એમાં કીધું છે કે એક શાળાએ વર્ષના દર ત્રીજા મહિને એટલે કે વર્ષના દર ત્રીજે મહિને એક સામાયિક બહાર પાડ્યું એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિકો હશે એટલે એક વર્ષમાં એમને કેટલા સામાયિકો બહાર પાડ્યા હશે જો તેઓ દરેક ત્રીજા મહિના અંતે છાપવાનું ઈચ્છે તો કયા મહિના છાપવા માટે હશે તે મહિનાના અંકો પર નિશાની કરો એટલે એમણે એ પણ વિચાર્યું કે દર ત્રીજા મહિનાના પછી એ સામાયિક છાપવાનું નક્કી કરે છે એટલે કે ઈચ્છે છે તો એ કયા મહિનામાં છાપશે તો એ કયા મહિના આવે એ પ્રમાણે આ મહિના ઉપર નિશાની કરવાની છે તો કઈ રીતે આવશે એ જોઈ લઈએ શાળાનું સામાયિક એમાં આપી છે પહેલો પ્રશ્ન એક શાળાએ વર્ષના દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડવાનું નક્કી કર્યું એક એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિકો હશે તો એક વર્ષ એટલે કેટલા મહિના થશે બાર મહિના દર ત્રીજા મહિને એક સામાયિક બહાર પાડશે તો બાર મહિને કેટલા થાય તો બારમાંથી ત્રણ ભાગી દઈએ એટલે કે બારના છેદમાં ત્રણ તો કેટલા સામાયિક આવશે અહીંયા ત્રણે ભાગ ચલાવીએ તો કેટલા આવે ચાર તરી બાર તો ચાર એક વર્ષમાં તેમની પાસે કેટલા સામાયિક હશે ચાર સામાયિકો હશે તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા વર્ષ આપેલા છે એટલે કે એક વર્ષના કેટલા મહિના છે બાર મહિના તો શું કીધું છે આમાં દર ત્રીજા મહિને તો આપણે પહેલાંથી જોઈએ તો પહેલો મહિનો બીજો મહિનો અને ત્રીજા મહિના એટલે કે ત્રીજા મહિને એક સામયિક આવશે પછી પછી અને 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 એટલે એટલે બીજો છઠ્ઠા મહિને એક એક આવશે આ તો એમ કેટલા થશે એક બે ત્રણ અને ચાર તો એક વર્ષમાં કેટલા સામાયિક હશે એમની પાસે ચાર સામાયિકો હશે બીજો પ્રશ્ન છે જો તેઓ દરેક ત્રીજા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા કયા મહિના છાપવા માટે હશે તે મહિનાના અંકો પર નિશાની કરો અહીંયા આપી છે કે છાપકામ દર ત્રીજા મહિનાના અંતે થાય એટલે કે શું થશે તમે મહિના બોલશો તો પહેલો કયો આવશે જાન્યુઆરી ફેબ્રુઆરી જાન્યુઆરી ફેબ્રુઆરી પછી ત્રીજા મહિનો માર્ચ તો કયા મહિને છાપવાનું થશે એક માર્ચ મહિને પછી એપ્રિલ મે અને પછી એના પછી ત્રીજો તો જૂન જૂન મહિનો પછી જુલાઈ ઓગસ્ટ એના પછી ત્રીજો મહિનો કયો આવશે સપ્ટેમ્બર અને નવેમ્બ ઓક્ટોમ્બર નવેમ્બર અને છેલ્લો ડિસેમ્બર તો ડિસેમ્બર મહિનાના અંતે થશે પછી તે મહિનાના અંકો પર ગોળ નિશાની કરી દર્શાવેલ છે આ જે ગોળ નિશાની કરી છે એ મહિનામાં એ શું કરશે સામાયિક માટેનું જે છાપકામ છે એ આ મહિનાના અંત અંતે કરશે કેમ કારણ કે અહીંયા શું કીધું છે જો તેઓ દરેક ત્રીજા મહિનાના અંતે છાપવાનું ઈચ્છે તો કયા કયા મહિના આવશે માર્ચ જૂન સપ્ટેમ્બર અને ડિસેમ્બર હવે આગળ ઊંઘ માટે સરસ વાત તમે કુંભકર્ણનું નામ સાંભળ્યું છે રાવણનો ભાઈ તે અડધું વર્ષ ઊંઘવા માટે જાણીતો છે રામાયણની અંદર તમે જોયું હશે રાવણ રાવણને તમે દરેક જણ તમે ઓળખો છો તો એનો નાનો ભાઈ કુંભકર્ણ એ વર્ષનું એટલે કે બાર મહિનાનું અડધું વર્ષ એટલે કેટલા વર્ષ થશે કેટલા મહિના છ મહિના એ છ મહિના એ ઊંઘતો હતો મોટા ભાગના લોકો દિવસના આઠ કલાક સૂવે છે મોટા ભાગના જે લોકો હોય છે એ દિવસના આઠ કલાક સૂવે છે તે દિવસનો કેટલામો ભાગ છે એટલે કે આઠ કલાક લોકો શું હોય છે એ દિવસનો કેટલો ભાગ ઊંઘે છે તો એક દિવસમાં કેટલા કલાક હોય છે ચોવીસ કલાક તો ચોવીસ કલાક બરાબર શું થશે એક દિવસ તે દિવસનો કેટલામો ભાગ થશે ઊંઘવાનું કેટલું છે આઠ કલાક અને છેદમાં ચોવીસ આઠ કલાક અને જે છેદમાં ચોવીસ હવે આઠે તમે ભાગ ચલાવશો કેટલાય ચાલશે આઠ તરી ચોવીસ તો ઉપર એક નીચે ત્રણ છેદમાં એક નીચે છેદમાં ત્રણ એટલે કેટલો થશે ત્રીજો ભાગ તો દિવસનો કેટલો ભાગ લોકો ઊંઘવા માટે લે છે ત્રીજો ભાગ તેથી તેઓ એક વર્ષનો કેટલામાં ભાગ ઊંઘે છે તો વર્ષનો એ કેટલામાં ભાગ એ ઊંઘે છે એક વર્ષમાં કેટલા દિવસ હોય છે ત્રણસો છાસઠ આપણે અહીંયા જે લીપ વર્ષ આવે એ લઈએ તો એક વર્ષ બરાબર કેટલા દિવસ હોય ત્રણસો છાસઠ દિવસ શું કીધું છે તેઓ એક વર્ષનો કેટલામાં ભાગ ઊંઘે છે એટલે કેટલા દિવસ એ ઊંઘવા માટે લે છે તો ત્રણસો છાસઠ એક દિવસનો કેટલો લે છે ત્રીજો ભાગ તો વર્ષનો પણ કેટલો થશે ત્રીજો ભાગ તો આપણે અહીંયા જોઈ લઈએ ત્રણસો છાસઠ ભાગાકારમાં ત્રણ તમે ભાગાકાર કરશો તો એકસો બાવીસ દિવસ તો શું થશે કે મોટાભાગના લોકો એક વર્ષનો એકસો બાવીસ દિવસ એ ઊંઘવા માટે લે છે વર્ષમાં એકસો બાવીસ દિવસ લોકો ઊંઘવા માટે લે છે એક સાહીઠ વર્ષની વ્યક્તિ ચોક્કસ ખાલી જગ્યા વર્ષ ઊંઘ્યો હોવો જોઈએ એક સાહીઠ વર્ષનો વ્યક્તિ છે એ ચોક્કસ કેટલા વર્ષ વર્ષમાંથી કેટલા વર્ષ એ ઊંઘવા માટે લીધા હશે તો કેટલા હશે વર્ષમાં કેટલો હોય છે ત્રીજો ભાગ એક દિવસનો ત્રીજો ભાગ એટલે વર્ષનો ભણે ત્રીજો ભાગ થશે તો એ સાહીઠ નીચે છેદમાં માં ત્રણ તો કેટલા થશે વીસ તરી સાહીઠ એટલે વીસ વર્ષ તો વ્યક્તિ સાહીઠ વર્ષનો હોય તો એ વ્યક્તિ વીસ વર્ષ એ હશે એટલે કે વર્ષ સુધી હશે હશે પણ જેટલું એ એ ટુકડા ટુકડા ભેગા કરી એટલે કેટલા થશે વીસ વર્ષ હવે આગળ કીર્તિની ખરીદી પીળા રંગની ભાવની યાદી જુઓ આ પીળા રંગની જે ભાવની યાદી છે અલગ અલગ વસ્તુના અલગ અલગ ભાવ આપેલા છે કિલોએ ટામેટાના કેટલા આપ્યા છે બાર રૂપિયા એક કિલોના બાર રૂપિયા બટાકાના દસ રૂપિયા એટલે એક કિલોના દસ રૂપિયા છે ડુંગળી સોળ રૂપિયે કિલો છે ગાજર અઢાર રૂપિયે અને દૂધી આઠ રૂપિયે તો અહીંયા આપેલું છે કે બે કિલો બટાકાનો ભાવ કેટલો થશે એક ભાગ્યા બે એટલે અડધા કિલો ટામેટાનો ભાવ કેટલો થશે આ પ્રશ્નો આપેલા છે તો એ આપણે કેટલા કઈ રીતે એનો શોધીએ જવાબ એ આપણે જોઈ લઈએ કોષ્ટક પરથી યાદી હતી એ આ યાદી છે અહીંયા વસ્તુ આપેલી છે અહીંયા ભાવ આપેલો છે કે પ્રતિ કિલો એટલે કે એક કિલોનો અહીંયા ભાવ છે ટામેટા એક કિલોનો કેટલો ભાવ છે બાર રૂપિયા બટાકા એક કિલોના દસ રૂપિયા છે ડુંગળી એક કિલોના સોળ રૂપિયા છે ગાજર એક કિલોના અઢાર રૂપિયા છે અને દૂધી એક કિલોના આઠ રૂપિયા છે તો અહીંયા પ્રશ્ન પહેલો છે બે કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો બે કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો તો શું થશે એક કિલોગ્રામ ટામેટાનો ભાવ બાર રૂપિયા છે તો બે કિલોગ્રામ ટામેટાનો ભાવ બરાબર કેટલો એક કિલોગ્રામ ટામેટાનો ભાવ બાર રૂપિયા તો બે કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો તો શું થશે આ ઉપર નીચે થઈ જશે એટલે કે બે ગુણ્યા બાર આ બંનેનો ગુણાકાર થઈ જશે તો બે ગુણ્યા બાર કેટલા થશે બાર દુ ચોવીસ અને આ એક નીચે છેદમાં આવી જશે એટલે કઈ રીતે બે ગુણ્યા બાર નીચે છેદમાં એક નીચે છેદમાં એક છે તો આપણે એકને ના ગણીએ તો પણ ચાલે તો બે ગુણ્યા બાર તો કેટલા થશે ચોવીસ તો બે કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો થશે ચોવીસ રૂપિયા અહીંયા કીધું છે એક નીચે છેદમાં બે એટલે કે અડધા કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલો થશે તો એક કિલોગ્રામ ટામેટાનો ભાવ બાર રૂપિયા તો એક નીચે છેદમાં બે કિલોગ્રામ ટામેટાનો ભાવ કેટલું તો શું થશે આ બંનેનો ગુણાકાર અને આ નીચે એક છેદમાં પણ એક એક નીચે છેદમાં હોય તો એની ગણીએ કે ના ગણીએ કંઈ વાંધો ના આવે એક ભાગ્યા બે ગુણ્યા બાર અહીંયા બે એ તમે અહીંયા ભાગ ચલાવશો તો કેટલા થશે છ દુ બાર તો અડધા કિલા ટામેટાનો ભાવ કેટલો આવશે છ રૂપિયા હવે ત્રીજો પ્રશ્ન છે કિરણને બે આ કઈ રીતે વંચાશે આ મિશ્ર અપૂર્ણાંક છે એટલે કે બે પૂર્ણાંક એક દ્વિતિયાંશ આ તમે આગળના ધોરણમાં જશો છઠ્ઠા સાતમામાં ત્યારે આ કયો અપૂર્ણાંક કહેવાય એના વિશે ભણવામાં આવશે અને મિશ્ર અપૂર્ણાંક કહેવાય છે તો આને આપણે કઈ રીતે વાંચીશું બે પૂર્ણાંક એક દ્વિતિયાંશ કિલોગ્રામ ટામેટા જોઈએ છે તેનો ભાવ કેટલો થાય તો શું કીધું છે બે પૂર્ણાંક એટલે બે કિલો આખા અને એક દુતીયાંશ એ બીજા અડધા કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી તો શું થશે આ બંનેનો સરવાળો જ છે તો બે કિલોગ્રામ ટામેટાની કિંમત વધતા એક ભાગ્યા બે એટલે કે અડધા કિલો ટામેટાની કિંમત બે કિલો ટામેટાની કિંમત કેટલી હતી એક કિલો ટામેટાની કિંમત કેટલી હતી બાર રૂપિયા તો આપણે આગળ શોધ્યું બે કિલો ટામેટાની કિંમત કેટલી મળી ચોવીસ રૂપિયા અને અડધો કિલો એક ભાગ્યા બે કિલોગ્રામ ટામેટાની કેટલી મળી છ છ રૂપિયા તો આ બંનેનો સરવાળો થશે તો કેટલા થશે ત્રીસ રૂપિયા તો બે પૂર્ણાંક એક દ્વિતિયાંશ કિલોગ્રામ ટામેટાની કિંમત કેટલી થશે ત્રીસ રૂપિયા હવે ચોથો પ્રશ્ન છે અહીંયા તો કઈ રીતે વાંચીશું ત્રણ પૂર્ણાંક એક દુત્યાંશ કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી થશે તો ત્રણ પૂર્ણાંક એક દ્વિતિયાંશ કિલોગ્રામ બટાકાની કિંમત આ બંને જે છે શું છે એકબીજાનો સરવાળો તો ત્રણ કિલોગ્રામ બટાકાની કિંમત વધતા એક ભાગ્યા બે કિલોગ્રામ બટાકાની કિંમત એટલે કે એકના છેદમાં બે જેને અડધો કિલોગ્રામ પણ કહી શકીએ તો ત્રણ કંસમાં શું છે એક કિલોગ્રામ બટાકાની કિંમત કેટલી છે દસ તો ત્રણ કંશમાં એક કિલો બટાકાની કિંમત વત્તા એક ભાગે બે કૌશમાં દસ એટલે જે દસ રૂપિયા છે એક કિલો બટાકાની કિંમત છે તો કેટલા થશે ત્રણ ગુણ્યા દસ ત્રીસ રૂપિયા અહીંયા બે દસે ભાગ ચલાવશો તો કેટલા આવશે પાંચ પાંચ દુ દસ થશે ને હવે ત્રીસ વત્તા પાંચ કેટલા થશે પાંત્રીસ હવે આગળ ઈ પ્રશ્ન એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ ગાજરનો ભાવ કેટલો થશે તો એક પૂર્ણાંક એક ચતુર્થાંશ એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ ગાજરનો ભાવ તો શું થશે એક કિલોગ્રામ ગાજરનો ભાવ વધતા એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ ગાજરનો ભાવ આજે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ છે એ બંનેનો શું છે સરવાળો છે તો એક કિલોગ્રામ ગાજરનો ભાવ આગળ તમે કોષ્ટકમાં જોઈ શકો છો કે એક એક કિલો ગાજરનો ભાવ કેટલો છે અઢાર રૂપિયા વત્તા એક ચતુર્થાંશ કૌશમાં એક કિલો ગાજરનો ભાવ તો કેટલા છે અઢાર તો એક ગુણ્યા અઢાર અઢાર વત્તા અઢાર ભાગ્યા ચાર તમે કરશો તો ચાર પોઈન્ટ પચાસ થશે આપણે અહીંયા જોઈ લઈએ કે અઢાર નીચે ચાર એટલે ભાગાકારમાં ચાર કેટલાય ભાગ ચલાવશો ચોગું ચોગું સોળ અહીંયા બાદ બાકી આઠમાથી છ જશે તો કેટલા થશે બે એકમાંથી એક જશે તો શૂન્ય શું થશે અહીંયા બે છેદમાં હવે આગળ કંઈ ઉપરથી આપણે નીચે ઉતારી શકતા નથી હવે આગળ આપણે ભાગ ચલાવવો હોય તો અહીંયા આપણે ઉપર જે જવાબમાં એક પોઈન્ટ મૂકીશું અને અહીંયા એક શૂન્ય ઉતારીશું શું કરીશું જ્યારે પણ આ રીતે છેદમાં વધે શૂન્ય ના આવે પણ કોઈ છેદ એટલે કે શેષ વધે શું થશે આઠમાંથી છ જશે તો બે એ શું આવે શેષ વધે તો એને આપણે આગળ ભાગ ચલાવો છે તો પહેલાં શું કરીશું શેષ શું છે ચારથી બે નાના છે તો શું છે પહેલાં અહીંયા પોઈન્ટ મૂકી દઈશું અને એક શૂન્ય ઉતારીશું હવે કેટલા થઈ ગયા વીસ જે ચારથી શું છે મોટા તો ચાર પંચા વીસ શૂન્ય શૂન્ય એટલે પાંચ પાછળ પચાસ પણ લખી શકીએ કારણ કે ચાર પોઈન્ટ પાંચ લખો કે પચાસ લખો કંઈ ફાયદો ના થાય આ જે પોઈન્ટ છે એટલે કે દશાંશ સંખ્યાઓ છે દશાંશ ચિહ્ન એ તમે આગળના ધોરણમાં જશો ત્યારે તમને સારી એવી સમજ મળશે સારી એવી સમજૂતી તમને મળશે શું હોય જ્યારે પણ આ રીતે ભાગ ચલાવવાનો એટલે અઢાર ભાગ્યા ચાર તો આપણે શું કર્યું પહેલાં અઢાર ભાગ્યા ચાર તો ચારે ભાગ ચલાવ્યો તો ચાર ચોક સોળ કેટલા આવશે બે તો બે શેષ વધી તો શેષ શું છે શૂન્ય નથી શેષ બે આવી જે ચારથી બે નાના છે તો શું કર્યું આપણે અહીંયા પોઈન્ટ મૂક્યો અને એક શૂન્ય અહીંયા મૂકી અને પછી ભાગ ચલાયો તો કેટલો આવ્યો ચાર પંચા વીસ શૂન્ય આ વીસમાંથી વીસ જશે તો જે શેષ વધી શું આવી જઈ જીરો જીરો આવી ગઈ તો ચાર પોઈન્ટ પચાસ ચાર પોઈન્ટ પચાસ હવે અઢાર વત્તા ચાર પોઈન્ટ પચાસ આ બંનેનો સરવાળો કરવો હોય તો કઈ રીતે કરીશું આપણે અઢાર નીચે ચાર પોઈન્ટ પચાસ પોઈન્ટના પછી પોઈન્ટ આવવું જોઈએ હવે આ અઢાર છે તો અઢાર પોઈન્ટ ઝીરો ઝીરો તમે લખશો તો કંઈ વાંધો ન આવે અઢારના પછી પોઈન્ટ મૂકીને ઝીરો જીરો લખો તો કિંમત એના જ રહેશે પણ આ પોઈન્ટના નીચે પોઈન્ટ આવવો જોઈએ એટલે આપણે પોઈન્ટ પછી અઢારના પછી પોઈન્ટ મૂક્યો અને ઝીરો ઝીરો મૂક્યા જેથી આપણી ગણતરી સરળ રહે તો શું થશે જીરો જીરો 5 પાંચ આઠને ચાર અહીંયા પોઈન્ટ આઠ ને ચાર બારનો બગડો વધી એક એકને એક બે બાવીસ પોઈન્ટ પચાસ તો કેટલા આવ્યા બાવીસ પોઈન્ટ પચાસ હવે આગળ તેણે ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ દૂધી ખરીદી તો તેની કિંમત કેટલી થશે ચાર પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ દૂધીની કિંમત તો શું આવશે ચાર કિલોગ્રામ દૂધી આઠ આઠ ચોગ બત્રીસ અહીંયા તમે ચારે ભાગ ચલાવશો અહીંયા ચારે આઠે ભાગ ચલાવશો તો કેટલા થશે અહીંયા ચાર દુ આઠ અને વધ્યા કેટલા ત્રણ અને બે કેટલા આવશે ત્રણ દુ છ હવે બત્રીસ અને છ સરવાળો કરશો તો કેટલા થશે અડત્રીસ હવે આગળ કીર્તિના હાથમાં રહેલ ખરીદી યાદી જુઓ તેણે આ આ બધું ખરીદવા માટે કેટલા રૂપિયા આપવા પડશે તો એની ખરીદીની યાદી છે કે એની વસ્તુ છે બટાકા બટાકા એને કેટલા ખરીદવા છે બે પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ ગાજર ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ અને દૂધી એક પૂર્ણાંક એક દુત્યાંશ કિલોગ્રામ આ ત્રણ વસ્તુ એને ખરીદવી છે તો એને કેટલા રૂપિયા આપવા પડશે તો એ આપણે ગણી લઈએ બે પૂર્ણાંક જ એક ચતુર્થાંશ કિલોગ્રામ બટાકાની કિંમત બે કિલોગ્રામ તો શું આવશે બે કિલોગ્રામ બટાકાની કિંમત વત્તા એક ચતુર્થાંશ કિલો બટાકાની કિંમત બે કૌશમાં એક કિલો બટાકાની કિંમત કેટલી છે દસ રૂપિયા વત્તા એક ભાગ્યા ચાર કૌશમાં એક કિલો બટાકાની કિંમત દસ રૂપિયા બે ગુણ્યા દસ વીસ હવે ચારને તમે દસે ભાગશો દસ ભાગ્યા ચાર કરશો તો બે પોઈન્ટ પચાસ આવશે જેમાં આપણે આગળ જે રીતે ભાગાકાર કર્યા એ જ રીતે આમાં પણ થશે હવે વીસ વત્તા બે પોઈન્ટ પચાસ આ જે ટપકું છે એને આપણે પોઈન્ટ બોલીશું હવે આ બંનેનો તમે સરવાળો કરશો જેમાં આપણે આગળ સરવાળો કર્યો બસ એ રીતે જ થશે તો કેટલો આવશે બાવીસ પોઈન્ટ પચાસ તો બટાકાના કેટલા રૂપિયા થશે બાવીસ પોઈન્ટ પચાસ હવે આગળ ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થશે ત્રણ કિલોગ્રામ ગાજરની કિંમત વત્તા ત્રણ ચતુર્થાંશ કિલોગ્રામ ગાજરની કિંમત કેટલી થશે ત્રણ કૌશમાં એક કિલો ગાજરની કિંમત કેટલી છે અઢાર રૂપિયા વત્તા ત્રણ નીચે છેદમાં ચાર કૌશમાં અઢાર એટલે અઢાર તરી ચોપન અહીંયા તમે ભાગ ચલાવશો ચારે અઢારે ભાગ ચલાવશો તો આગળ આપણે ભાગ ચલાયો એ રીતે અને પછી ત્રણે ગુણશો તો કેટલા આવશે તેર પોઈન્ટ પચાસ શું કરશો તમે અઢાર અને ત્રણ એ બંનેનો ગુણાકાર કરજો એટલે કેટલા થશે અઢાર તરી ચોપન અને પછી ચારે ભાગશો ભાગાકાર કરશો ત્યારે તેર પચાસ આવશે આ બંનેનો સરવાળો સડસઠ પચાસ હવે આગળ એક પૂર્ણાંક એક દ્વિત્યાંશ કિલોગ્રામ દૂધીની કિંમત એક કિલોગ્રામ દૂધીની કિંમત વધતા એક કિલોગ્રામ દૂધીની કિંમત એક દૂધીના એક કિલોની કેટલી કિંમત છે રૂપિયા રૂપિયા ભાગ્યા એટલે અને અહીંયા ભાગ ચલાવશો તો ચાર આવશે એટલે કે ચાર દુ આઠ થશે આઠ અને ચારનો સરવાળો કરશો તો કેટલો થશે બાર આમ કીર્તિએ આપવી પડતી કુલ રકમ કીર્તિએ કેટલા રૂપિયા આપવા પડશે બાવીસ પોઈન્ટ પચાસ વધતા સડસઠ પોઈન્ટ પચાસ વધતા બાર આ ત્રણનો સરવાળો કરશો તો એકસો બે રૂપિયા આવશે એટલે કીર્તિ કેટલા રૂપિયા આપવા પડશે એકસો બે રૂપિયા પછી આગળ તમે જે શાકભાજી ખરીદવા માંગો છો તેનું બિલ તમારી જાતે બનાવો તમારે કેટલા રૂપિયા આપવા પડશે તે શોધી કાઢો અહીંયા તમારે જે ખરીબી શાકભાજી ખરીદી છે એ પ્રમાણે તમારે બિલ બનાવવાનું છે જાતે અને કેટલા રૂપિયા આપવા પડશે તે શોધવાનું છે મેં અહીંયા મારી રીતે એક બિલ બનાવી છે અને કેટલા રૂપિયા આપવા પડશે એ શોધ્યું છે તો એ જોઈ લઈએ અહીંયા વસ્તુ છે અહીંયા ખરીદવાનો જથ્થો એટલે કે કેટલું આપણે વસ્તુ ખરીદવી છે અહીંયા ભાવ છે એક કિલોનો અને અહીંયા કેટલી રકમ આપવી પડશે તે છે તો અહીંયા આપ્યું છે ડુંગળી છે તો ડુંગળી કેટલી લેવી છે એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ એનો ભાવ કેટલો છે સોળ રૂપિયા તો શું થશે એક કિલો વત્તા એક ભાગ્યા ચાર એટલે એક વત્તા એક ભાગ્યા ચાર સોળ આમ આ રીતે આપણે ગણતરી કરીએ છીએ ને બસ એ રીતે થશે એક કંશમાં સોળ વત્તા એક ભાગ્યા ચાર કંશમાં સોળ સોળ એકા સોળા અહીંયા ચારે ભાગ ચાર ચોગું ચોગું સોળ તો સોળ વત્તા ચાર કેટલા થશે વીસ તો ડુંગળીના કેટલા થશે વીસ રૂપિયા પછી ગાજર બે પૂર્ણાંક એક દુત્યાંશ કિલોગ્રામ કિલોનો ભાવ અઢાર રૂપિયા છે કેટલો થશે બે કંશમાં અઢાર વત્તા એક દુત્યાંશ કંશમાં અઢાર આની ઉપરની રીતે જ ગણતરી થશે અઢાર દુ છત્રીસ બે અહીંયા ભાગ ચલાવશો કેટલા થશે નવ દુ અઢાર છત્રીસ વત્તા નવ કેટલા થશે પિસ્તાલીસ હવે બટાકા એનો જથ્થો છે એક પૂર્ણાંક એક ક્યાંશ કિલોગ્રામ રૂપિયા કેટલા છે દસ શું થશે એક કૌશમાં દસ વત્તા એક ભાગ્ય બે કૌશમાં દસ તો દસ વત્તા પાંચ અહીંયા બે ભાગ ચલાવશો તો પાંચ દુ દસ દસ વત્તા પાંચ એટલે કેટલા થશે પંદર રૂપિયા ટમેટા એક પૂર્ણાંક એક ચતુર્થાંશ કિલોગ્રામ કિલોનો ભાવ કેટલો છે બાર રૂપિયા અને જથ્થો કેટલો છે 1 एक बुरा एक तो के 1/4 किलोग्राम तो किलो થશે 1 કૌંસમાં 12 જે આમાં આગળ ગણતરી કરેન બીજા એ જ રીતે છે 1 કૌંસમાં 12 વત્તા 1 ભાગ્યા 4 કૌંસમાં 12 12 વત્તા અહીંયા 4 તરી 12 12 વત્તા 3 કેટલા થશે 15 કુલ કેટલા રૂપિયા થશે તો 15 15 આગળ જે પણ આવ્યા કેટલા આવ્યા વીસ અને પિસ્તાલીસ એ ચારોનો સરવાળો કરીએ તો કેટલો થશે તો કુલ કેટલા રૂપિયા થશે પંચાણું રૂપિયા તો તમારે એટલે કે અમે જે બનાવ્યું છે તો મારે કેટલા રૂપિયા શાકભાજીના થશે પંચાણું રૂપિયા એ જ રીતે મેં જે કોષ્ટક બનાવ્યું એ જ રીતે તમારે પણ કોષ્ટક બનાવીને અહીંયા લખવાનું છે અને આ દરેકે દરેક પ્રશ્નો તમારે તમારી નોટબુકમાં લખવાના છે આજનું તમારું હોમવર્ક આજ આ સાથે આપણો આ પાઠ અહીંયા પૂરો થાય છે આજનું તમારું હોમવર્ક આજનું તમારું હોમવર્ક આ મહાવરો છે જે દરેકે લખવાનો છે પાના નંબર સિત્તેર ઉપર આ જે પ્રશ્નો આપેલા છે મહાવરા માટે એ દરેકે લખવાના છે